મળીએ છીએ વિગતથી વાત કરવાનો અમને સમય મળે છે એમની તૈયારી છે તો વિષય સમજાવી શકીએ છીએ પરંતુ નાણા ખાતે નાણા ખાતા સાથે સંકળાયેલા તમામ લોકો એ લોકોએ કદાચ મન બનાવી લીધું હોય એટલા માટે મળવાનું એટલે ફક્ત ફોનમાં લીધી આવો અનુભવ અમારો આવ્યો ક્યાંથી રિસ્પોન્સ મળતો નહોતો કલરાજ મિશ્રાજીને મળ્યા એ પણ એકદમ સંમત થયા પરંતુ આ વસ્તુ છે એ કદાચ અમારા હવત્યા સાબિત થયા બરોબર અમુક દિવસ પછી એના 29મીએ 2 લાખના પાન કાર્ડથી 100 ગણો વધારે ઇફેક્ટિવ અસરકારક એવો એક્સાઇઝ આ કાયદો આપણા ઉપર આવ્યો સફળા જાગી ગયા આ દરમિયાન માનીય અમિતજી સાથે પણ અનેક વખત મળવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ટેલિફોનિક વાત થાય રૂબરૂ મળવાનું ટાળે આવો અનુભવ આવતો હતો એટલે એક્સાઇઝ વાળો મામલો થયો ત્યારે તો આ વસ્તુની ગંભીરતા લઈને પ્રયત્નો શરૂ કર્યા અમિતજી કોના મારફત આપણને અપોઇન્ટમેન્ટ આપી શકે એવા દ્વારા સંપર્ક કરીને પ્રયત્ન કર્યો માન્ય અમિતજીની મુલાકાત મળી ગઈ 29મીએ જાહેરાત થાય છે પેલી 29મીએ રાત્રે આ એક્સાઇઝનો કાયદો લાગે છે પેલી તારીખ પ્રિપેરેશનમાં જાય છે બીજી તારીખે આપણને એપોઇન્ટમેન્ટ મળે છે સવારના બધા લોકો પહોંચી ગયા 6 લોકોનું ડેલિગેશન પાર્લામેન્ટમાં ગયું તપાસ કરી મને પ્રધાનમંત્રી ત્યાં હતા તો પ્રધાનમંત્રીના કાર્યાલયમાં જઈને આગ્રહપૂર્વક કહ્યું કે ભાઈ ગયા વખતે જે અમારો વિષય હતો એના કરતાં 100 ગણો ગંભીર વિષય લઈને આવ્યા છીએ અને અમારે અત્યારે જ મળવું છે ખૂબ આનાકાની પછી ફક્ત નામ ત્યાં મોકલો અને વિષય મોકલો એટલે ધ્યાનમાં આવશે આપને અને આપણા સદનસીબે 1.5 કલાકમાં નરેન્દ્રભાઈ મોદીજીની એપોઇન્ટમેન્ટ મળી ગઈ 6 લોકો અમે ત્યાં હતા અને હરેશભાઈ પણ સાથે હતા આપણે જીજીએફના ચેરમેન શ્રીધરજી પણ હતા અશોકભાઈ મીનાવાલા હતા શોધનભાઈ અહીંના હતા દીપકભાઈ ચોકસી હતા આ બધા લોકો 15 મિનિટ સુધી એમની સાથે બેઠા 15 મિનિટમાં અલગ અલગ પાસાઓથી આપણે એમને આ વિષય સમજાવેલો દરેક જગ્યાએ ગેરસમજ એવી થાય છે કે તમને એક્સાઇઝ સામે શું વાંધો છે ફક્ત 1 ટકો આપણે બધા લોકોને એમ કહીએ છીએ કે અમને એક્સાઇઝની રકમ સામે વાંધો નથી એક્સાઇઝ ખાતા સામે વાંધો છે મિત્રો જ્યાં જ્યાં વાત થાય ત્યાં એક્સાઇઝની સામે વાંધો છે આવા સિગ્નલ નહીં જવા જોઈએ એક્સાઇઝ ખાતા સામે વાંધો છે એક્સાઇઝની પ્રોસિજર સામે વાંધો છે એક્સાઇઝ ખાતા સાથે કામ પાડવા માટે અમારો ટ્રેડ સક્ષમ નથી અમારા ટ્રેડની ગતિવિધિ એટલી છે કે એક્સાઇઝના નિયમો ફોલો કરી શકશે નહીં આખે આખો ઉદ્યોગ પડી ભાંગશે આના ઉદાહરણ આપણે તો આંકડાઓ આપણે એવા આપ્યા કે 1962થી 1989 સુધીના 28 વર્ષ દરમિયાન સુવર્ણ ઉદ્યોગ એકદમ સ્થળીય હતો અને એ એક્સાઇઝનો એટલે ગોલ્ડ કંટ્રોલ ક્યાં પછી જે સુવર્ણ ઉદ્યોગનો અત્યારે વિકાસ થયો છે તો ભારતમાં 3,50,000 કરોડનો બિઝનેસ આપણે જોરસ દ્વારા થાય ભારતમાં જનરેટ થતી રેવન્યુનો ખૂબ મોટો હિસ્સો એને આપણે સહભાગી છીએ આપણે માજન છીએ એ ખરા અર્થમાં માજન સાબિત કરી બતાવ્યું છે તમે અમે દેશની સાથે છીએ દેશની પ્રગતિમાં અમારે પણ કંઈ ને કંઈ યોગદાન છે ઘણી બધી વાતો કરી સંગઠનની રીતે પણ વાતો કરી 6 કરોડ લોકો આપણા વ્યવસાય સાથે જોડાયેલા છે આ 6 કરોડની લાગણીનો સવાલ છે આવી બધી વાતો કરી ત્યાંથી એમને કદાચ એકદમ 100% ન કહેવાય પોઝિટિવ એવો પ્રતિભાવ સાથે અમે એવું માનતા હતા કે કદાચ સીધે સીધો પ્રધાનમંત્રી આવાસમાં વાત ન કરે પણ 2-4 દિવસમાં આનું પરિણામ આવશે સાંજે મને અમિતભાઈને બંગલે અમે છે ને મળ્યા આ જ ટીમ હતી અમારે આપને આશ્ચર્ય વચ્ચે 35 મિનિટનો સમય આપ્યો છે 35 મિનિટે અલગ અલગ એંગલથી ચર્ચા થઈ છે ફક્ત સાંભળ્યા સાવ નથી ફક્ત ચર્ચા થઈ છે ચર્ચા એટલે એ સવાલ કરે આપણે જવાબ આપીએ આપણા મનમાં સવાલો થતા હોય એ એમને પૂછીએ આ પ્રકારનો અમારો ત્યાં સંવાદ રહ્યો છે આ સંવાદના આધાર ઉપર એક વાત એમણે એવી કહી કે એક્સાઇઝનો વિકલ્પ શું આપણે હાલ જોડીને એમને વિનંતી કરી છે કે કોઈ પણ જાતના આર્થિક ભારણ સામે અમને વાંધો નથી આર્થિક ભારણ કમવા માટે અમારો ટ્રેડ સક્ષમ છે પરંતુ ફક્ત એક
નાની એવી માંગણી છે કે એક્સાઇઝ ના હાથમાં અમને સોંપો નહીં. ફક્ત એક્સાઇઝ સામે અમને વાંધો છે, એક્સાઇઝ ખાતા સામે વાંધો. ફક્ત આ વાત જો લાગણી ધ્યાનમાં આવે તો બાજુ બધું સરખું થઈ જાય એમ છે. આ બધા કહ્યું કે આપ અને આપણે સંગઠનના લોકો છીએ, સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો પણ આનો મોટો ઇમ્પેક્ટ છે. મેં કહ્યું આપણા વતી, મેં હું એનો સાક્ષી છું, મેં કહ્યું કે ભાઈ આ ટ્રેડ છે એ ભાજપ પહેલાના જનસંઘના વખતથી આમનો સપોર્ટ આપણી સાથે છે. આજે તો આ લોકોના મનમાં એવું છે કે જ્યારે કોંગ્રેસ 2012 માં રોલબેક કરવા માટે અમે આંદોલન કર્યું હતું, જબરદસ્ત આંદોલન કર્યું હતું, ત્યારે આઉટરાઇટ બીજેપી અમારી સાથે હતું અને બીજેપીના તમામ લોકો પ્રધાનમંત્રી સહિત આ લોકોએ અમને સપોર્ટ કરેલો છે. હવે અમને એમ થાય કે આવા સંજોગોમાં જ્યારે ભાજપ અમારી માટે એક્સાઇઝ નાખે છે તો અમારે ક્યાં જવું? મેં આ શબ્દોમાં કીધું છે કે લોકોના મનમાં એવો ભાવ છે કે આપણા જ આપણને મારે છે. આ બધી ચર્ચા થયા પછી પણ નિર્ણય કરવો અઘરો છે. કારણ કે એક્સાઇઝ નાખવાનો નિર્ણય જે પ્રક્રિયાથી થયો હોય એને રિવર્સ પ્રોસેસ કરવા માટે પણ સમય જોઈએ, આપણે સમય આપવો જોઈએ. આ બંને લોકો સાથે આ પ્રકારની વાતચીત થયા પછી પણ આપણો પ્રયત્ન શરૂ હતો. દિવસે દિવસે વાતાવરણ તંગ થતું જાય, લોકો અકળાતા જાય. આજે 12મા 13મા દિવસે આપણા ટ્રેડની શું હાલત છે આપણને બધાને ખબર છે. આપણે મનથી કોઈ બીજેપીની સાથે દેખાવો કરવા, નારાબાજી બોલાવી, આવું મન જ નથી થતું આપણને. પરંતુ તકલીફ પણ એવી અસહ્ય છે કે જો આમાંથી રસ્તો ન નીકળે તો આપણે પ્રોટેસ્ટ કર્યા સિવાય, અગર તો આપણી લાગણી વ્યક્ત કર્યા સિવાય આપણી પાસે છૂટકો નથી.